सुगतीर्थ गाम मां पूरना पाणी आवता स्थळांतर कराय परिवार नो युवान भूली गयेल वस्तु लेवा आव्या बाद गुम थयो हतो, जेनो डूबी जता तेनो मृतदेह मळी आव्यो हतो। शुक्रतीर्थ गाम में पूरना पानी आवी जता शुक्रतीर्थ गाम थी ग्रामजनों ने निकोरा गाम की प्राथमिक शाला खाती खसेड़वामां आवी रह्या हता। त्यारे ते समय दरमियान राकेशभाई तेओना परिवार साथे निकोरा शाला गया हता, परंतु राकेशभाई ना घरे कोई वस्तु भूली जता तेओ परत शुक्रतीर्थ आव्या हता, अने त्यारबाद तेओ पाछा न फरता तेओना पत्नी संगीताबेन ने तेओना दियर विवेक ने तेओनी शोधखोळ माटे मोकल्या हता। त्यारे ते समय दरमियान गामना ज व्यक्ति ने विवेक ने तेओनो मृतदेह गामना मेन रोड पासे पग में अथड़ाता तेओनी लाश मळी हती, अने त्यारबाद तेओना भाईए आ अंगे पोलीस स्टेशन में जाण करी त्यार पछीनी अंतिम क्रिया पूर्ण करी हती। शुक्रतीर्थमां आवेल पूरे आ परिवारनो जीव जता परिवारमां शोकनुं मोજું ફરી વળ્યું છે। મૃતક રાકેશભાઈ સોમાભાઈ વસાવાની બે દીકરીઓ જેમાં એક આરાધ્યા અને બીજી સંધ્યા તેમજ તેઓના ભાઈ વિવેકભાઈ વસાવા સહિતનો પરિવાર પર પૂરના કારણે આભ તૂટી પડ્યું છે। અચાનક જ પાણી આવી ગયું, અમે લોકો જતા હતા ઘેરે, નીકોળા ગયા અને ઘરેથી મારા ઘરવાળા પાછા વળીને સામાન કઈ લેવા આવ્યા। ત્યાર પછી અમે મહિલાની તો મારા દિયરીને શોધવા આવ્યા, પોલીસને બી જાણ કરી છે, આવીએ છીએ શોધશે મળી જશે એવું ક્યાં કર્યા, પણ બીજા દિવસે પછી એ મહિલા ગામના પાસે એ સ્ટેશન છે તો એ નારા પાસેથી તળાવ છે નાનો ભાઈ પાસે। અમારા પરિવારમાં ખાલી હું ને મારો દિયર છે, બીજું કોઈને ને બે બાળકો છે। મારું નામ વિવેક છે, વિવેકભાઈ સમાધાન વસાવા નવી નવીમાં રહ્યું છે। મારા ભાઈને હવે જે અમે જતા હતા અચાનક પાણી આવી ગયું, અમે ભાભી ને બે છોકરા ને મારા ભાઈ અમે જતા હતા, મારા ભાઈ સામાન લેવા માટે કંઈ આવ્યો હતો પાછો, પછી ઘરે પાછો આવ્યો નથી, અમે તપાસ તો કરી, અમારે કંઈ મળ્યો નહીં, કંઈ પોલીસ સ્ટેશન રિપોર્ટ બી કરી, એ લોકો છોડવાના ટ્રાય નથી કર્યું। બીજા દિવસે અમે સર્ચ કરી કે બીજા દિવસમાં ભાઈ શું નામ તમારું ને ક્યાં રહો છો? મારું નામ વસાવા હરેશ કુમાર મણીલાલ, આ મારી સાસરી થાય ને અહીંયા સાથે છે તે મારા સસરા છે। આ રેલ પાણી છૂટ્યું ને એમાં અમે બધા નીકળ્યા નાહી છૂટા હતા, ને પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે પાણી નીચે આવ્યું, ઉતરી ગયું, એટલે અમે લોકો ઘરની સાફસફાઈ માટે આવ્યા, તો અમે વાસણ ઢૂંઢતા ઢૂંઢતા રોડ બાજુ ગયા, ત્યાં એથી બાજુ ગટર કે એવું કંઈ છે, ત્યાં એક બોડી ડેડ બોડી ઉઠી, એ મારા સસરાના પગમાં અથડાઈ, અને અમે સીધા કરીને જોયું, ત્યાં તો મારા સસરા કે આ તો કે રાકેશ છે, તો કે પછી બહાર લઈ ગયા અને પછી એને નવડાવ્યો, ત્યાં પછી પોલીસને ઇન્ડિકેશન માટે બોલાવ્યા, અને બીજું એમનું કોઈ પરિવાર અહીં નહોતું, અને બે છોકરીઓ છે નાની, એમની મિસિસ છે અને એક એનો નાનો ભાઈ છે, ને પછી હમણાં જે ડેડ બોડી પછી પોલીસ હોય એની કરી અને પછી એને લઈ ગયા હતા પોસ્ટમોર્ટમ માટે, પછી અમને ડેડ બોડી અને પછી એમને અંતિમ સંસ્કાર કર્યો, ને સરકારને આપણી વિનંતી છે કે આ જે નુકસાન થયું છે એમને કોઈ સહાય મળી જાય, તો એમની ફેમિલી માટે તમારો આભાર। મારું નામ તારાબેન લોખંડભાઈ વસાવા છું, હું ગામ શુક્લતીર્થમાં રહું છું, ગામમાં પૂર આવવાથી આ હાલત થઈ છે, જુઓ અટલ લગીમ નથી, સરકાર જોવા આવી કે નથી કોઈ જોવા આવ્યું, ખાવાનું તો સાઈડમાં રહ્યું, કોઈ પાણીનો ભાવ બી નથી પૂછ્યો, ને એમ ભોટ માંગવા માટે તો ઘરના સુલા લગીન ગળી જાય છે, પણ અત્યારે કોઈ જોવા નથી આવતું, જોવા અમારી હાલત, અમારા નાના નાના પાંચ છોકરાઓ છે, હવાના ભૂખા છે, કોઈ જો એમને જ પૂછ્યું કે શું છે છોકરાઓની હાલત કે શું છે, નથી પહેરવાના કપડાં કે નથી ઓઢવાનું કાંઈ, કોઈ હજી લગીન કોઈ જોવા નથી આવ્યું અહીંયા આગળ, ને જ્યારે મઠ માંગવાના હોય ત્યારે ભાઈ બાપા કરીને ઘરમાં લગીન ગળી જાય। સુરતબેન, આ બધું પાણી આવ્યું તો તણાઈ ગયું, બધું ખેંચાઈ ગયું, ને આ બધું છે તે આ બધું ઘરમાંથી બધું પીલાઈ ગયું, આ પોયડા પહેરે છું પાંચ પાંચ પોયડા, તે હવે મારું તો કોઈ નહીં, તે હવે આ બધું પીલાઈ ગયેલું છે, હું ખવડાવીએ પોયડોને, અહીંયા કોઈ જોવા આવ્યું હતું? અહીં કોઈ જોવા નહીં આવ્યું, તો ખાવાનું પોયડા હો ભૂખા છે, તો પોયડોને હું ખવડાવીએ, વેચવા હો કોઈ આવતા નહીં,